नमस्कार, हूँ जिनेश अध्यक्ष છે જીએસ ટીવીના બિઝનેસ પ્લસમાં આપનું સ્વાગત કરું છું. તો સતત પાંચમા દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં શાનદાર ઉછાળો નોંધાયો. કારોબારી સત્ર દરમિયાન સેન્સેક્સ 361 પોઈન્ટ વધીને 60,929 અને નિફ્ટી 170 પોઈન્ટ 7 વધીને 18,132.30 ના લેવલે બંધ રહ્યો. કારોબાર દરમિયાન હિન્દલગો ટાટા સ્ટીલ જેડબલ્યુ शेर में तेजी जोवा मळी हती, ज्यारे एचयूएल अपोलो हॉस्पिटल नेस्ले ना शेर में जे छे अने आईटीसी ना शेर में पण तेजी जोवा मळी हती. सेंसेक्स नी वात करवामां आवे तो सेंसेक्स 361 पॉइंट वधीने 60,927.43 पर बंद रह्यो. निफ्टी की बात करें तो 170.7 पर वधीने 18,132.30 पर बंद रह्यो. हिंदलको की बात करिए तो 28.05 पैसा ना वधारा साथे 471 पॉइंट पर बंद रह्यो. टाटा स्टील की बात करिए तो 6.15 पैसा ना वधारा साथे 111.15 पैसा पर बंद रह्यो. जेडब्ल्यूएस स्टील की बात करिए तो 32.75 पैसा ना वधारा साथे 764.95 पैसा पर बंद रह्यो. ओएनजीसी की बात करिए तो 3.50 पैसा ना वधारा साथे 144.80 पैसा पर बंद रह्यो. एचयूएल की बात करिए तो 24.20 ना घटाड़ा साथे 2,593.35 पर बंद रह्यो. अपोलो हॉस्पिटल की बात करें तो 40.25 पैसा ना घटाड़ा साथे 4,643.80 पैसा पर बंद रह्यो. नेस्ले की बात करवामां आवे तो 121.50 पैसा ना घटाड़ा साथे 19,776.00 पर बंद रह्यो. आईटीसी की बात करवामां आवे तो 1.45 पैसा ना घटाड़ा साथे 333.15 पैसा पर बंद रह्यो. तो मार्केट कारोबार अंगे चर्चा करवा अपनी साथे जोड़ाया छे चाणक्य ग्रुप ना फाउंडर परेश गोर्धन दास. तो मार्केट में सारो एवो उछाड़ो जोवा मळ्यो छे, सेंसेक्स अने निफ्टी जे छे वधिया मथाळे रह्या हता. शुं कहेशो मार्केट नी आजनी आ मूवमेंट अंगे? આંતરરાષ્ટ્રીય બજારમાં જે ચીન અંગે ગભરાટ ઘટ્યો છે અને એકંદરે ક્રિસમસ રેલી છેલ્લે છેલ્લે પણ શરૂ થઈ, આ બે કારણને લીધે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવાયો છે. જી, અને નેસ્લે શેરમાં રોકાણ કરવા રોકાણકારોને તમે શું સલાહ આપશો? આગામી દિવસોમાં નેસ્લેના શેરમાં મજબૂત ઉછાળો જોવા મળશે. એકંદરે સારા ચોમાસા પછી હવે એફએમસીજી શેરોમાં આકર્ષણ વધી રહ્યું છે અને તેમાં નેસ્લેમાં પણ મજબૂત ઉછાળો જોવા મળે તેવી ગણતરી છે. તો આપણી સાથે મહેન્દ્રભાઈ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી મહેન્દ્રભાઈ, શું છે તમારો પ્રશ્ન? હા, થેન્ક યુ પરેશભાઈ, નમસ્કાર. મારો પ્રશ્ન છે, સુમિતોમો કેમિકલ લાંબે ગાળે શું ટાર્ગેટ ગણાય? અત્યારે લગભગ રૂપિયા આપણે જોઈએ તો 470 આસપાસ ચાલે છે અને તેમાં શોર્ટ ટર્મમાં થોડીક નબળી રહે છે, થોડા અઠવાડિયા ઘટાડો રહે છે અને તે પછી ધીરે ધીરે 543 તરફ આગળ વધશે. મુકેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી મુકેશભાઈ. હેલો મુકેશભાઈ, અદાણી એન્ટરપ્રાઇઝમાં કેમ ભાવ આટલો તો ઘટી ગયો અને હેડિંગ્ટનમાં શું કેવું લાગે છે? અદાણી ગ્રુપના શેરોમાં છેલ્લા થોડા દિવસોથી કરેક્શન ચાલી રહ્યું છે અને સ્વાભાવિક છે કે અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ આ રીતે છેલ્લા થોડા દિવસો દરમિયાન ઘટાડો જોવાય. હજી આ શેર બીજા લગભગ 10 દિવસ ઘટતો જ હશે અને એ 10 દિવસના કરેક્શન પછી આ શેરમાં નવી તેજી શરૂ થશે. શું છે કોરોનાના કારણે વૈશ્વિક બજારની સ્થિતિ જે ઉદ્ભવી છે તેની અસર ભારતીય શેર બજાર પર કેટલી રહેશે? અઠવાડિયા અગાઉ કોરોના અંગે ખૂબ જ ગભરાટ ઉભો થયો હતો, પરંતુ ગઈકાલે જે ચીનના પ્રમુખે જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેને કારણે થોડીક રાહતની લાગણી ઉભી થઈ છે અને તેની અસર આજે વિશ્વભરના શેર બજારો અને ભારતીય શેર બજાર ઉપર જોવા મળી. જી સિદ્ધાર્થભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે સિદ્ધાર્થભાઈ, શું છે તમારો પ્રશ્ન? અત્યારે હાલના લેવલે રોકાણ કરવું હોય
ક્યાં સ્ટોકમાં કરવું જોઈએ, અત્યારે યોગ્ય સમય છે રોકાણ કરવા માટેનો કે થોડી રાહ જોવી જોઈએ? હજી 3-4 દિવસ એટલે કે 31 ડિસેમ્બર સુધી બજાર થોડું થોડું કરીને વધતું જશે, પરંતુ તે પછી ફરી એક વખત સેન્સેક્સ નિફ્ટીમાં જાન્યુઆરીની શરૂઆતમાં કરેક્શન જોવા મળશે અને આ કરેક્શન લગભગ 15-20 દિવસ ચાલે તેવી સંભાવના છે. પરંતુ અત્યારના તબક્કે જુઓ તો બેંક અને આઈટી શેરોમાં થોડું થોડું કરીને રોકાણ વધારતા જવાય, કારણ કે આ બંને સેક્ટરના શેરો એક વર્ષમાં સુંદર રીતે નાપી શકશે. ભરતભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી ભરતભાઈ, શું પ્રશ્ન છે? નજીકમાં છે તો બજેટ રિલેટેડ શેર કોઈ ભાવથી સારો હોય એવા 2-3 નામ આપશો. બજેટમાં તો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે તેવી સંભાવના છે અને તે દ્રષ્ટિએ ટાટા સ્ટીલ અને લાર્સન એન્ડ ટુબ્રો આ બે શેર ઉત્તમ કહી શકાય. જી, શું રોકાણકારોએ મિડ કેપમાં રોકાણ કરવું હોય તો ક્યા બે શેર તમે સજેસ્ટ કરશો? અત્યારના તબક્કે જુઓ તો ઉષા માર્ટિનનો શેર સરસ છે. ઉષા માર્ટિન જે સ્ટીલ વાયરના ઉત્પાદનમાં ટોચનું નામ છે, તે શેરમાં ખૂબ જ ઝડપથી ભાવ વધવાની જગ્યા છે એટલે તેની ઉપર ફોકસ કરી શકાય. જી, તો જીતુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી જીતુભાઈ, શું છે તમારો પ્રશ્ન? મારી પાસે પુનાવાલા ફિનકોપ 290 ના ભાવના 300 શેર છે, તેનું 6-12 મહિનાનું ભાવ જણાવજો ને. પુનાવાલા ફિનકોપમાં હજી બી 40-41% ભાવ વધી જાય તેવી સંભાવના દેખાય છે, એટલે આ શેરમાં તમે રોકાણ જાળવી રાખજો અને આવતા 4-6 અઠવાડિયે દરમિયાન આ શેરમાં સુંદર રિટર્ન મળી શકશે. તો હાલમાં માર્કેટ જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, આવી સ્થિતિમાં તમે નાના રોકાણકારોને શું સૂચન આપશો? એકદમ શોર્ટ ટર્મમાં એટલે કે આવતા 5-1 દિવસ દરમિયાન બજારમાં સુધારો જોવા છે, પરંતુ ફરી એક વખત જાન્યુઆરી મહિનાથી કરેક્શન ચાલુ થઈ જાય તેવો ભય છે અને આ કરેક્શન લગભગ 2-3 અઠવાડિયા રહે છે અને તે પછી બજેટની જોગવાઈઓ આવી જાય તે પછી ધીરે ધીરે અપટ્રેન્ડ શરૂ થઈ જાય છે. તો આપણી સાથે કિરીટભાઈ જોડાઈ ચુક્યા છે. જી કિરીટભાઈ, શું છે તમારો પ્રશ્ન? ₹5,00,000 જેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કયો સ્ટોક લેવાય અત્યારે? અત્યારના તબક્કે તમારે શેરોમાં રોકાણ કરતા જવું જોઈએ અને આઈટી સેક્ટરમાં TCS અને ટેક મહિન્દ્રાના શેરમાં રોકાણ કરવું જોઈએ. આ શેરો સારું રીટર્ન આપી શકશે. જી, ને અપોલો હોસ્પિટલમાં શેર અંગે રોકાણકારોને શું માર્ગદર્શન આપશો તમે? એકંદરે મેડિકલ ટુરિઝમ હવે ખૂબ જ ઝડપથી વધતું જાય છે અને લોકડાઉન પછી જયારે બજારો ખુલ્યા છે, એરલાઇન્સો ચાલુ થઈ ગયું છે, તેનો સૌથી સુંદર ફાયદો એક તરફ હોટેલ કંપનીઓને, બીજી તરફ હોસ્પિટલ ટોચની હોસ્પિટલ કંપનીઓને મળી રહ્યો છે અને તેમાં મેડિકલ ટુરિઝમમાં એપોલો હોસ્પિટલ અત્યારે સુંદર કામ કરી રહી છે. જી, તો ભાવેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી ભાવેશભાઈ, શું પૂછવા માંગશો? પરેશભાઈ, મારે ઇન્ડિયન ઓવરસીઝ બેંક લેવા છે અને ફર્ટિલાઇઝર ના શેર મારી પાસે છે, એ બજેટ સુધી રાખવું કે વેચી નાખવું અને સારું છે? એકંદરે તમામ સરકારી બેંકોમાં પરિણામો તરફ આવશે એટલે આઈઓબી અને અન્ય બેંક શેરોમાં રોકાણ કરી શકાય. ફર્ટિલાઇઝર શેરોમાં રોકાણ જાળવી રાખો, કારણ કે ખેડૂતને ફાયદો થાય તેવું બજેટ અપેક્ષિત છે. જી, અને સ્મોલ કેપ સેગમેન્ટમાં આગામી 5 વર્ષ માટે રોકાણ કરવું હોય તો ક્યા બે સ્ટોકનું તમે સૂચન કરશો? સ્મોલ કેપ શેરોમાં ખાંડના શેરો ઉત્તમ છે, કારણ કે જે સરકારે ઇથેનોલની કિંમતો વધારી આપી તેને કારણે જે બે આંકડાના ખાંડના શેરો છે તે તમામને ફાયદો થશે અને એકંદરે ખાંડના ભાવ પણ વધારે સારા રહેવાની ગણતરી છે એટલે ખાંડના શેરો ઉપર અને બે આંકડાની બેંકોના શેરો ઉપર ફોકસ કરી શકાય. જી હર્ષદભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી હર્ષદભાઈ, શું છે તમારો પ્રશ્ન? પરેશભાઈ, આજે નાવાનો શેર બહુ ઉચકાઈ ગયો છે તો એમાં શું કરવું અને જીએમડીસી લીધેલા છે તો એનું ભાવિ શું છે જરા જણાવશો? જીએમડીસીમાં રોકાણ જાળવી રખાય. જીએમડીસી અત્યારે ભલે થોડો ઠંડો પડી રહ્યો હોય પરંતુ તે શેરમાં રોકાણ જાળવી રખાય. જી, અને ડેવિસ લેબ્સના શેરમાં આગામી દિવસોમાં કેવી મુવમેન્ટ રહેશે? ડેવિસ લેબ્સના શેરમાં અપટ્રેન્ડ રહેવાની સંભાવના છે એટલે આ શેર ઉપર ફોકસ કરી શકાય. તો કોફર્સ ઇન્ડિયાના શેર અંગે તમે શું સલાહ આપશો? આ શેરમાં પણ ભાવિ સરસ છે એટલે તેમાં રોકાણ હોય તો જાળવી રખાય. આગામી દિવસોમાં આ શેરમાં સુંદર ઉછાળાની જગ્યા છે. અને ઓએનજીસીની શેરમાં હાલમાં તબક્કે રોકાણ કરી શકાય? ઓએનજીસી એક વખત 141 આસપાસ આવ્યા પછી ટૂંકી વધઘટ ઉપર અત્યારે ચાલી રહ્યો છે, તેમ છતાં આગામી દિવસોમાં ધીરે ધીરે વધીને 190-195 ભાવ આવતા 4-6 મહિનામાં જોવા મળવાની ગણતરી છે. જી પરેશભાઈ, અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ બિઝનેસ પ્લસમાં છે બ્રેકનો સમય, તો બ્રેક બાદ ફરી મળીશું.
બાદ આપનું સ્વાગત છે આપણી સાથે માર્કેટના એક્સપર્ટ પરેશભાઈ જોડાયેલા છે તો અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં રોકાણકારોને તમે શું સલાહ આપશો અદાણી એન્ટરપ્રાઇઝમાં છેલ્લા અઠવાડિયાથી ભાવ ધીરે ધીરે ઘટતો જાય છે અને બીજા લગભગ 10 દિવસ આ શેરમાં હજી ભાવ ઘટશે તેવી સંભાવના છે એટલે આ એક નોર્મલ કરેક્શન છે અને આ કરેક્શન પતે તે પછી તેમાં એન્ટ્રી લઈ શકાય જી અને ટાટા સ્ટીલના શેર અંગે શું માર્ગદર્શન આપશો જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બજેટમાં વેગ મળશે તેવી સંભાવના છે તેને કારણે તમામ સ્ટીલ શેરોમાં આજે આકર્ષણ વધ્યું છે અને હજી આવતા 4-6 અઠવાડિયા આ શેરોમાં આકર્ષણ વધતું જશે જી અને આગામી સમયમાં ક્યાં સારા આઈપીઓ આવી રહ્યા છે કે જેમાં રોકાણ કરી શકાય આગામી દિવસોમાં એક પછી એક સરસ આઈપીઓ આવી રહ્યા છે પરંતુ જે હાલના તબક્કે જે નવા આઈપીઓ છે તે જાન્યુઆરી મહિનામાં હવે જોરદાર આવશે એટલે તેની રાહ જોઈ રહી આ ઉપરાંત એફએમઈ આઈપીઓ પણ અત્યારે ખૂબ સરસ ભરાય છે એટલે તેમાં પણ સારી કંપનીઓના એફએમઈ આઈપીઓ પર ફોકસ કરી શકાય જી અને ઓઇલ ઇન્ડિયા શેર અંગે તમારો શું મત છે ઓઇલ ઇન્ડિયાના શેરમાં પણ મજબૂત તેજીમાં ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે જે રીતે ઓએનજીસીમાં મોટો ઉછાળો અપેક્ષિત છે તે રીતે ઓઇલ ઇન્ડિયામાં પણ મોટો ઉછાળો જોઈ શકાશે જી અને આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલમાં કેવી મૂવમેન્ટ રહેશે ક્રૂડ ઓઇલમાં હજી થોડો દિવસો નબળો ટ્રેન્ડ જોવા મળે તેવી સંભાવના છે જી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં રોકાણ કરવા લાયક બે શેર કયા છે ઓઇલ અને ગેસ સેક્ટરમાં એક તો ઓએનજીસીનો શેર અત્યારના ભાવથી 6 મહિના માટે આકર્ષક છે ઇન્ડિયન ઓઇલ બીપીસીએલ અને એચપીસીએલના શેર પણ 6 મહિના માટે લઈ શકાય અને હાલના સમયમાં ટાટા મોટર્સમાં રોકાણ કરી શકાય શું કહેશો આ અંગે ટાટા મોટર્સનો શેર હજી થોડા દિવસો ટૂંકી વધઘટ ઉપર પડી રહે છે અને તે પછી તેમાં ઝડપથી ભાવ વધવાની સંભાવના છે અને પોલિક બેના શેરમાં આગામી સમયમાં કેવી મૂવમેન્ટ રહેશે પોલિકેપમાં ભાવિ ખૂબ સરસ છે એટલે પોલિકેપ મોંઘો હોવા છતાં પણ તેમાં રોકાણ જાળવી રખાય આ શેરનું ભાવિ ખૂબ સુંદર છે જી અને મેટલ સેક્ટરમાં એવા ક્યાં બે શેર છે કે જેને ફંડામેન્ટલ મજબૂત છે અને તેમાંથી 2-3 વર્ષ સુધી રોકાણ કરી શકાય મેટલ સેક્ટરમાં ટાટા સ્ટીલ અને જીએસડબલ્યુ સ્ટીલ અને આ બે ઉત્તમ શેરો છે ઉષા માર્ટિન જે સ્ટીલ વાયર બનાવે છે તે શેર પણ ઉત્તમ છે અને તેમાં પણ રોકાણ કરી શકાય જી અને એલએનટી ઇન્ફોટેકના શેરમાં શું માર્ગદર્શન આપશો તમે એલએનટી ઇન્ફોટેકમાં મર્જર થઈ ગયા પછી છેલ્લા થોડા દિવસોથી ભાવ ટૂંકી વધઘટ ઉપર પડી રહ્યો છે પરંતુ એક વખત મર્જર થયેલી કંપનીના પરિણામ આવશે એ પછી આ શેરમાં ખૂબ મોટા ઉછાળાની જગ્યા છે એટલે જો રોકાણ હોય તો જાળવી રખાય જી આપણી સાથે ફોન લાઈન પર ભાવેશભાઈ જોડાઈ ચૂક્યા છે જી ભાવેશભાઈ શું છે તમારો પ્રશ્ન પરેશભાઈ મારી પાસે ટાટા પાવર છે તો એ ટૂંકા ટાઈમ માટે લીધા હતા તો રાખવું કે કઈક ટાર્ગેટ કે ક્યારે વેચે કઈક આઈડિયા આપો ને થોડા દિવસો ટાટા પાવરના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ રહે છે એટલે આ કરેક્શનનો તબક્કો પૂરો થાય તે પછી આ શેર વધી શકે જી અને આઈટી સેક્ટરમાં એવા ક્યાં બે શેર છે કે જેમાં હાલના તબક્કે નવું રોકાણ કરી શકાય આઈટી સેક્ટરમાં ટીસીએસ અને ટેક મહિન્દ્રા આ બે ટોચની કંપનીઓ છે અને તેના ભાવ ખૂબ જ નીચા લેવલ ઉપર ચાલી રહ્યા છે એટલે આ બે શેરમાં રોકાણ કરી શકાય જી અને એવિએશન સેક્ટરમાં રોકાણ કરવું હોય તો તમે ક્યાં બે શેર સજેસ્ટ કરશો એવિએશન સેક્ટરમાં અત્યારે એકે શેરમાં રોકાણ ન કરી શકાય કારણ કે અત્યારના તબક્કે એવિએશન કંપનીઓમાં જે ઇન્ડિગો છે તેની હાલત પણ એટલી આકર્ષક નથી એટલે તેમાં રોકાણ સલાહ ભરેલ નથી જી ભાવેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી ભાવેશભાઈ શું છે તમારો પ્રશ્ન જી ભાવેશભાઈ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર જીએસ થયા છે રોકાણ જાળવી રાખજો અને તેમાં ભાવિ સારું છે એકંદરે ખાતર કંપનીઓની હાલત સારી છે એટલે તેમાં રોકાણ જાળવી રખાય જી અને હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં જો લક્ષ્યમ રોકાણ કરવું હોય તો તમે ક્યુ ફંડ સજેસ્ટ કરશો મ્યુચ્યુઅલ ફંડોમાં અત્યારના તબક્કે મિડ કેપ અને સ્મોલ કેપમાં જે સ્કીમો છે તેમાં રોકાણ કરી શકાય અને આ સ્કીમો ખૂબ જ સુંદર રિટર્ન આપી શકશે જી તો રાજુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી રાજુભાઈ શું છે તમારો પ્રશ્ન એ પરેશભાઈ એલઆઈસી છે આ હવે લેવાય ઈસીમાં લાગેલા છે તો રાઈઝ કરાય
એચડીએફસી લાઈફ અથવા તો એસબીઆઈ લાઈફના શેરમાં શિફ્ટ થઈ જવાય. જી, અને ડાબર ઇન્ડિયાના શેરને લઈને રોકાણકારોને તમે શું સૂચન આપશો? ડાબર ઇન્ડિયામાં હજી થોડા દિવસો નબળાઈનો તબક્કો જોવા મળે તેવી સંભાવના છે, એટલે થોડા દિવસો આ શેર નબળો રહેશે અને પછી તેમાં રોકાણ ચાલી શકશે. જી રમેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી રમેશભાઈ, શું પૂછવા માંગશો? હા, મારે બેંક ઓફ મહારાષ્ટ્ર 25 ના પણ રિલાયન્સ ભાવ 25 ના ભાવના છે. બેંક ઓફ મહારાષ્ટ્ર માંથી નીકળી જઈને મારી દ્રષ્ટિએ કોઈ અન્ય સરકારી બેંકમાં શિફ્ટ થઈ જવાય અને વધારે સારું રિટર્ન આપી શકશે. જી, મલ્ટીનેશનલ કંપનીના શેરમાં રોકાણકારને રોકાણ કરનારને રોકાણકારોને તમે શું સલાહ આપશો? મલ્ટીનેશનલ કંપનીઓમાં હાલના તબક્કે જો ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપની હોય તો તેમાં રોકાણ કરી શકાય અને તેનું ભાવિ સારું છે. જી, અને લોજિસ્ટિક કંપનીઓના શેરમાં જો રોકાણ કરવું હોય તો તમે ક્યાં બે શેર સજેસ્ટ કરશો? લોજિસ્ટિક કંપનીઓમાં મહિન્દ્ર લોજિસ્ટિક લાંબા ગાળા માટે લઈ શકાય. વીઆરએલ લોજિસ્ટિકનું ભાવિ પણ સરસ છે, એટલે તેમાં પણ રોકાણ કરી શકાય. જી, અને સુગર સેક્ટરની કંપનીઓ શેરમાં રોકાણ કરનાર રોકાણકારોને શું રણનીતિ અપનાવવી જોઈએ તેના વિશે શું કહેશો? ખાંડ કંપનીઓને સરકારે ઇથેનોલની કિંમતો વધારી આપી છે અને સાથે સાથે ખાંડના ભાવ પણ આ વર્ષે સારા રહેવાની સંભાવના છે, એટલે આ સેક્ટરના શેરમાં રોકાણ કરી શકાય. જી, અને ઉષા માર્ટિનના શેર અંગે શું જણાવશો? ઉષા માર્ટિનના શેરમાં થોડા દિવસોમાં ભાવ ઝડપથી 15-20% વધવાની સંભાવના છે, એટલે તેની ઉપર રોકાણ કરી શકાય. જી, અને કલ્પતરુ પાવરના શેર રોકાણકારોને શું માર્ગદર્શન આપશો તમે? કલ્પતરુ પાવરમાં રોકાણ જાળવી શકાય અને તે કંપનીનું ભાવિ ખૂબ સુંદર છે. આ ગ્રુપની જીએમસી પ્રોજેક્ટના શેરમાં પણ રોકાણ કરી શકાય. જી, અને આઈસર મોટર્સના શેરમાં રોકાણકારોએ શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? આઈસર મોટર્સમાં અત્યારના તબક્કે તો ઘટાડાનો તબક્કો ચાલી રહ્યો છે, એટલે લગભગ 2 અઠવાડિયા આ શેર ઘટશે તે પછી તેમાં ભાવ વધી શકે. જી, અને કન્ઝ્યુમર સેક્ટરમાં તમારા મતે લાંબા ગાળા માટે રોકાણ કરવા લાયક બે શેર કયા છે? કન્ઝ્યુમર સેક્ટરમાં એક ટાટા કન્ઝ્યુમરનો શેર ખૂબ સરસ છે, ગોદરેજ કન્ઝ્યુમરનો શેર આકર્ષક છે અને પતંજલિના શેરમાં પણ થોડું રોકાણ કરી શકાય. જી, અને જો 6 મહિના માટે ઇન્સ્યોરન્સ કંપનીઓના બે શેરમાં રોકાણ કરવું હોય તો ક્યાં બે શેર તમે સજેસ્ટ કરશો? 6 મહિના માટે રોકાણ કરવું હોય તો એક એચડીએફસી લાઈફનો શેર લઈ શકાય અને બીજો એસબીઆઈ લાઈફ, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે કંપની છે એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ, એમાં રોકાણ કરી શકાય અને 6 મહિનામાં આ બંને શેરો ખૂબ જ સરસ રીતે આપી શકશે. જી રાજુભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી રાજુભાઈ, શું છે તમારો પ્રશ્ન? પરેશભાઈને પૂછવાનું કે આપણે ખાંડ શેરમાં કયા શેરમાં રોકાણ કરી શકાય અને નેશનલ એલ્યુમિનિયમ અને ડીશ ટીવી વિશે એમનું શું માનવું? નેશનલ એલ્યુમિનિયમમાં મારી દ્રષ્ટિએ આકર્ષણ ઓછું છે. એલ્યુમિનિયમમાં અત્યારે જે રીતે ભાવ ટૂંકી વધઘટ ઉપર નબળાઈ દર્શાવે છે તેને કારણે નેશનલ એલ્યુમિનિયમ અને ઇન્ડાલ્કોમાંથી થોડા સમય માટે આકર્ષણ ઘટી ગયું છે. તેને બદલે કોઈ મેટલ શેરમાં અથવા તો બેંક શેરમાં, સરકારી બેંક અથવા તો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં રોકાણ કરી દેવાય. જી, અને આવતીકાલે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી અને ક્યાં લેવલે જોવા મળશે? આવતીકાલે પણ બજારમાં ક્રિસમસ રેલી ચાલુ રહે તેવી સંભાવના છે. હજી 2 સેશન એટલે કે 31 ડિસેમ્બર સુધી બજારમાં તેજીમાં મૂળની ગણતરી છે. જી, આપ આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ? હા, આજે જે શેરોની ચર્ચા કરી તેમાં ટીસીએસમાં રોકાણ છે. જી પરેશજી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને તમામ વિગત આપવા બદલ. હવે જાણીએ જ્યોતિ.